નમસ્કાર મિત્રો આપનું ફરી એકવાર હાર્દિક સ્વાગત છે અમારી ડેલી કરંટ અફેર્સની યુટ્યુબ ચેનલ પર આજે આપણે સત્યાવીસ અને અઠ્યાવીસ ફેબ્રુઆરી બે હજાર વીસમાં ડેઇલી કરંટ અફેર્સના જે અગત્યના પ્રશ્નો બને છે તેની આપણે ચર્ચા કરવાના છીએ તો ચર્ચાને શરૂ કરીએ તેની પહેલાં આપે અમારી ચેનલને હજુ સુધી સબ્સ્ક્રાઇબ ના કર્યું હોય તો સબસ્ક્રાઈબ કરો અને સાથે જ બાજુમાં જે બેલનો આઈકોન છે તેને પણ ટચ કરો જેથી કરીને અમે કોઈપણ વિડીયોઝ મૂકીએ તો તેના નોટિફિકેશન તમને સૌ પ્રથમ મળી રહે અને સાથે જ મિત્રો વિડીયોઝ ગમે તો લાઈક અને તમારા મિત્રો તેમજ સ્વજનો સાથે શેર જરૂર કરશો જેથી કરીને આ વિડીયોઝનો લાભ તેમને પણ મળી રહે તો ચાલો મિત્રો શરૂ કરીએ સત્યાવીસ અને અઠ્યાવીસ ફેબ્રુઆરી બે હજાર વીસના ડેલી કરંટ અફેર્સના અગત્યના પ્રશ્નો પ્રશ્ન એક હાલમાં જ નવી દિલ્હીમાં થલસેના ભવનનો શિલાન્યાસ કોણે કર્યો તો તે કર્યો છે રાજનાથ રાજનાથસિંહે દિલ્હી રાજધાની નવી દિલ્હી મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ રાજ્યપાલ અનિલ બૈજલ વિધાનસભાની બેઠકો સિત્તેર લોકસભાની બેઠકો સાત રાજ્યસભાની બેઠકો ત્રણ પ્રશ્ન બે હાલમાં જ કોને પીએમ કિસાન મોબાઈલ એપ લોન્ચ કરી તો તે છે નરેન્દ્રસિંહ તોમર કેન્દ્રીય કૃષિ મંત્રી છે શ્રી નરેન્દ્રસિંહ તોમર ભારત પાટનગર નવી દિલ્હી રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ચલણ છે રૂપિયો પ્રશ્ન ત્રણ હાલમાં જ કયા રાજ્યની સરકારે પોતાના રાજ્યની શાળાઓમાં શો સેલ સ્થાપિત કરવાની જાહેરાત કરી તો તે છે બિહાર રાજ્ય સરકાર બિહાર રાજધાની પટના મુખ્યમંત્રી નીતિશ કુમાર રાજ્યપાલ ફાગુ ચૌહાણ વિધાનસભાની બેઠકો બસો તેતાળીસ લોકસભાની બેઠકો ચાલીસ રાજ્યસભાની બેઠકો સોળ અને સ્થાપના વર્ષ છે એક એપ્રિલ ઓગણીસો બાર પ્રશ્ન ચાર હાલમાં જ આંતરરાષ્ટ્રીય ન્યાયિક સંમેલન ક્યાં આયોજિત કરવામાં આવ્યું તો આ સંમેલન આયોજિત કરવામાં આવ્યું છે નવી દિલ્હીમાં દિલ્હી રાજધાની નવી દિલ્હી મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ રાજ્યપાલ અનિલ બૈજલ વિધાનસભાની બેઠકો સિત્તેર લોકસભાની બેઠકો સાત રાજ્યસભાની બેઠકો ત્રણ પ્રશ્ન પાંચ હાલમાં જ રાષ્ટ્રીય મોસમ પૂર્વાનુમાન કેન્દ્ર પરના આંતરરાષ્ટ્રીય સંમેલનનું આયોજન ક્યાં કરવામાં આવ્યું તો આ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે નોઈડામાં ઉત્તર પ્રદેશ રાજધાની લખનઉ મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ રાજ્યપાલ આનંદીબેન પટેલ વિધાનસભાની બેઠકો ચારસો ચાર લોકસભાની બેઠકો એંસી રાજ્યસભાની બેઠકો એકત્રીસ સ્થાપના વર્ષ છે છવ્વીસ જાન્યુઆરી ઓગણીસો પચાસ પ્રશ્ન છ હાલમાં જ એ કયા સ્થળે નવસો પચીસ મેગાવોટ સૌર પાર્ક સ્થાપિત કરવાની જાહેરાત કરી તો આ સૌર પાર્ક સ્થાપિત કરવામાં આવશે રાજસ્થાન રાજ્યમાં રાજસ્થાન રાજધાની જયપુર મુખ્યમંત્રી અશોક ગહેલોત રાજ્યપાલ કલરાજ મિશ્ર વિધાનસભાની બેઠકો બસો લોકસભાની બેઠકો પચીસ રાજ્યસભાની બેઠકો દસ ને સ્થાપના વર્ષ છે એક નવેમ્બર ઓગણીસો છપ્પન પ્રશ્ન સાત હાલમાં જ ભારતના પ્રથમ તરતા ઘાટનું ઉદઘાટન ક્યાં થયું તો તરતા ઘાટનું ઉદઘાટન થયું છે ગોવામાં ગોવા રાજધાની પણજી મુખ્યમંત્રી પ્રમોદ સાવંત રાજ્યપાલ સત્યપાલ મલિક વિધાનસભાની બેઠકો ચાલીસ લોકસભાની બેઠકો બે રાજ્યસભાની બેઠક એક અને સ્થાપના વર્ષ છે ત્રીસ મે ઓગણીસો સત્યાસી પ્રશ્ન આઠ પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના પરના ચોથા રાષ્ટ્રીય સંમેલનનું આયોજન ક્યાં કરવામાં આવ્યું તો આ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે રાજસ્થાનના ઉદયપુરમાં રાજસ્થાન રાજધાની જયપુર મુખ્યમંત્રી અશોક ગહલોત રાજ્યપાલ કલરાજ મિશ્ર વિધાનસભાની બેઠકો બસ્સો લોકસભાની બેઠકો પચીસ રાજ્યસભાની બેઠકો દસ ને સ્થાપના વર્ષ છે એક નવેમ્બર ઓગણીસો છપ્પન પ્રશ્ન નવ ફિલ્મ ધ હિડન ફિંગર્સ થી પ્રસિદ્ધ થયેલા નાસાના ગણિતજ્ઞ કે જેમનું હાલમાં જ અવસાન થયું તો તે છે કેથરીન જોન્સન નાસા નેશનલ એરોનોટિક્સ એન્ડ સ્પેસ ઓગણીસો અઠાવનમાં મુખ્ય મથક વોશિંગ્ટન અધ્યક્ષ છે જીમ પ્રશ્ન 10 હાલમાં જ કોણે NHPC ના ચેરમેન અને એમડી નિયુક્ત કરવામાં આવ્યું તો તે છે અભય કુમાર સિંહ NHPC નેશનલ હાઇડ્રો ઇલેક્ટ્રિક પાવર કોર્પોરેશન તેની સ્થાપના ઓગણીસો પંચોતેરમાં માં મુખ્ય મથક આવેલું છે ફરીદાબાદ પ્રશ્ન રાષ્ટ્રમંડળ નિશાનેબાજી અને તીરંદાજી ચેમ્પિયનશીપ બે હજાર વીસનું નું આયોજન ક્યાં કરવાની જાહેરાત કરવામાં આવી તો આ ચેમ્પિયનશીપનું આયોજન કરવામાં આવશે ચંડીગઢમાં હરિયાણા રાજધાની ચંડીગઢ મુખ્યમંત્રી મનોહરલાલ ખટ્ટર રાજ્યપાલ સત્યદેવ નારાયણ આર્ય પંજાબ રાજધાની ચડીગઢ મુખ્યમંત્રી સિંહ રાજ્યપાલ વીપી સિંહ બદનો પ્રશ્ન બાર કયા રાજ્ય કોલેજના વિદ્યાર્થીઓને નાણાકીય સહાયતા રાશિ આપવા માટે જગન્ના વસાઠી દેવેના યોજના શરૂ કરી તો તે રાજ્ય છે આંધ્રપ્રદેશ રાજ્ય આંધ્રપ્રદેશ રાજધાની હૈદરાબાદ મુખ્યમંત્રી જગન મોહન રેડ્ડી રાજ્યપાલ વિશ્વભૂષણ હરિચંદન વિધાનસભાની બેઠકો એકસો પંચોતેર લોકસભાની બેઠકો પચીસ રાજ્યસભાની બેઠકો અગિયાર અને સ્થાપના વર્ષ છે એક નવેમ્બર ઓગણીસો છપ્પન પ્રશ્ન તેર નીચેનામાંથી કોને દિલ્હી વિધાનસભાના અધ્યક્ષ નિયુક્ત કરવામાં આવ્યા તો તે નિયુક્ત કરવામાં આવ્યા છે રામનિવાસ ગોયલ દિલ્હી રાજધાની નવી દિલ્હી મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ રાજ્યપાલ અનિલ બૈજલ વિધાનસભાની બેઠકો સિત્તેર લોકસભાની બેઠકો સાત અને રાજ્યસભાની બેઠકો ત્રણ પ્રશ્ન ચૌદ હાલમાં જ ભારતનો સૌથી મોટો વ્યાપારિક ભાગીદાર દેશ કયો બન્યો તો તે દેશ બન્યો છે અમેરિકા ભારત પાટનગર નવી દિલ્હી રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ચરણ છે રૂપિયો અમેરિકા પાટનગર વોશિંગ્ટન ડીસી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ચલણ છે અમેરિકી ડોલર પ્રશ્ન પંદર હાલમાં જ હોસની મુબારકનું અવસાન થયું તે ક્યાં દેશના પૂર્વ રાષ્ટ્રપતિ હતા તો તેઓ પૂર્વ રાષ્ટ્રપતિ હતા મિશ્ર દેશના મિશ્ર પાટનગર કાયરો રાષ્ટ્રપતિ અબદે ફતેલ સીસી ચલણ છે પાઉન્ડ પ્રશ્ન સોળ હાલમાં જ ટ્વિટર પર સૌથી વધારે કમાણી કરનાર ભારતીય ખેલાડી કોણ બન્યા તો તે બન્યા છે વિરાટ કોહલી આઈસીસી ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ સ્થાપના પંદર જૂન ઓગણીસો નવ મુખ્ય મથક દુબઈમાં છે અધ્યક્ષ છે શશાંક મનોહર સી છે મનુ સાહણી પ્રશ્ન સત્તર હાલમાં જે ચોત્રીસ માં કાન ઓપન ટુર્નામેન્ટ ખિતાબ કોને કાર્યક્રમનું ઉદ્ઘાટન ક્યાં કરવામાં આવ્યું તો આ કાર્યક્રમનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે જમ્મુ કાશ્મીર જમ્મુ કાશ્મીર રાજધાની જમ્મુ અને શ્રીનગર ગવર્નર છે ગિરીશચંદ્ર મુર્મુ પ્રશ્ન ઓગણીસ હાલમાં જ કોને ડબલ્યુ બી આર ગોલ્ડન એરા ઓફ બોલીવુડ સન્માનથી સન્માનિત કરવામાં આવ્યા તો આ સન્માનિત કરવામાં આવ્યા છે મનોજ કુમાર પ્રશ્ન વીસ હાલમાં જ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નવા સલાહકાર કોને નિયુક્ત કરવામાં આવ્યા તો નવા સલાહકાર તરીકે અમરજીત સિંહ અને ભાસ્કર ખુલ્બે ઉપરના બંને ભારત પાટનગર નવી દિલ્હી રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ચરણ છે રૂપિયો થેન્ક્સ ફોર વોચિંગ વિડીયોઝને લાઇક અને શેર કરો તેમજ ચેનલને સબસ્ક્રાઈબ જોરથી કરશો આગળના વિડીયોઝ જોવા માટે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આગળના વિડીયોઝની લિન્ક્સ આપેલી છે ત્યાં જઈને તમે આગળના વિડીયો જોઈ શકો છો તેમજ અત્યારે તમારી સ્ક્રીન ઉપર જે વિન્ડોઝ દેખાય રહી છે એ વિન્ડોઝને ટચ કરવાથી પણ તમે આગળના વિડીયો જોઈ શકો છો અને ચેનલને સબસ્ક્રાઇબ પણ કરી શકો છો તો ચેનલને સબસ્ક્રાઇબ ઝડપથી કરશો મિત્રો થેન્ક યુ વેરી મચ